માત્ર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.3 એમાં દાખલા નંબર 15 સુધી જોયું. હવે આપણે જોઈએ દાખલા નંબર 16. દાખલા નંબર 16માં આપેલું છે આઈ બરાબર સંકલિત 10^4x. હવે જો આપણે એક આગળનો દાખલો જોયેલો કે જેમાં આપણે sin^4x આપેલું હોય તો એને sin²x હોલ સ્ક્વેર એવું લખી શકીએ. તો અહીંયા 10^4x છે તો એને 10²x × 10²x લખી શકીએ, બરાબર છે. ચાલો હવે તો કે જો આની જગ્યાએ આપણે sec²x − 1 મૂકી શકીએ, બરાબર છે. આની જગ્યા પર પણ આપણે સેમ મૂકી શકીએ, બરાબર છે. ચાલો તમે સેમ વસ્તુ મૂકશો બંને જગ્યાએ, ત્યાર પછી ગુણાકાર કરશો એટલે શું આવશે, તો કે sec²x આવશે. તો sec²x નો આપણને કોઈ સૂત્ર આવડે છે? તો કે પાછું એનું sec²x × sec²x કરશું તો આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલ્યા જ કરશે, બરાબર છે. તો તમારું સંકલન થશે જ નહીં. એટલા માટે આપણે શું કરશું, તો કે આ 10²x છે એને આપણે sec²x − 1 લખીએ અને આને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. સમજ પડે છે, બરાબર છે. ચાલો હવે તો હવે અહીંયા જુઓ તો કે બે વિધેય આપેલા છે. તો આપણે ટેનનું વિકલન અહીંયા બાજુમાં છે, તો 10x = t ધારીએ તો sec²x એનું વિકલન થશે, બરાબર છે. પણ પ્રોબ્લેમ શું છે, તો કે અહીંયા sec²x − 1 છે, બરાબર છે. એટલે નહીં ચાલે, ખાલી sec²x જ હોવું જોઈએ, બરાબર છે. તો sec²x dx બરાબર શું થાય, તો કે dt થાય. એટલે આપણે અહીંયાથી ધારી શકશું નહીં. તો શું કરીએ, તો કે આનો અંદર ગુણાકાર કરી દઈએ તો શું થશે, તો કે sec²x × 10²x − 10²x આપણેનો ગુણાકાર કર્યો, બરાબર છે. ચાલો જો આ સ્ટેપનું વિકલન આપણને આવડે છે, તો કે હવે સેટ થઈ ગયું. જો 10x = તમે t ધારશો એટલે sec²x એનું વિકલન થઈ ગયું. એટલે આ સ્ટેપનું વિકલન આવડે છે આદેશની રીતથી, તો કે હા આવડે છે. ચાલો આ સ્ટેપમાં, તો કે 10²x નું વિકલન આપણને આવડતું નથી, તો શું કરવાનું, તો કે અહીંયા આપણે સૂત્ર મૂકી દઈશું. કયું, તો કે 10²x = sec²x − 1. તો અહીંયા મૂકો તો −10²x છે એટલે −sec²x + 1 થશે. ત્યાં હવે આનું આવડે છે તો અહીંયા આપણે આદેશની રીત લઈ લઈશું. તો 10x = t લઈ લો તો sec²x dx = dt થાય. બધાને શું કરવાનું, અલગ અલગ સંકલન આપી દેવાનું, બરાબર છે. ચાલો હવે કિંમત મૂકો તો અહીંયા શું થશે, તો કે 10²x એટલે અહીંયા t² આ બંને થઈને શું થશે, dt. આનું −10x, આનું +x + c, આનું સંકલન શું થશે, તો કે t³ − 3 −10x + x + c. આ તમે શું કરી દીધું, તો કે વ્યવસ્થિત લખી દીધું, એ તમારો જવાબ, બરાબર છે. એના પછી નેક્સ્ટ દાખલો, એના પછી આપેલું છે i = sin³x + cos³x sin²x cos²x. હવે જો છેદને તમે t ધારશો તો એનું વિકલન તમને દેખાય છે, તો કે ના, એનું વિકલન જેવું કંઈ દેખાતું નથી, બરાબર છે. તો શું કરી શકાય, તો કે અહીંયા sin³x આપેલો છે, અહીંયા sin²x આપેલું છે, એટલે આના જેવું અહીંયા દેખાય છે, એક ઘાત ઓછી છે. આમાં પણ સેમ આના જેવો દેખાય છે પણ એક ઘાત ઓછી, બરાબર છે. તો આપણે છેદ વિભાજન કરી શકીએ. તો પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું છે, છેદ વિભાજન કરવાનું છે, એટલે sin³x માં અને cos³x માં. હા ચાલો, ત્યાર પછી શું કરીએ, તો કે છેદ વિભાજન કર્યું, હવે જે ઉડતું હોય એ ઉડાડી દઈએ અને બાકીનું લખી દઈએ. તો આ બંનેમાં ઉડાડો તો અહીંયા શું વધશે, તો કે sin²x / cos²x વધે. અહીંયા શું વધે, તો કે cos²x / sin²x વધે, બરાબર છે. ચાલો હવે પહેલા સ્ટેપને તમે ધ્યાનથી જુઓ, તો જો અહીંયા cos²x = અંશ અને છેદ આપેલો હોય ત્યારે પહેલાં આપણે શું કરવાનું, તો કે છેદનું જે વિધેય હોય એને આપણે ધારીને જોવાનું. તો cos²x = t ધારો તો cos નું વિકલન શું થાય, તો કે −sin થાય. તો અહીંયા sin હાજર છે, બરાબર છે. એટલે આનું તમારે આદેશની રીતથી સંકલન થઈ શકીએ. ચાલો આ સ્ટેપમાં જો તો sin²x = t ધારો તો cos² અહીંયા હાજર છે ને, એટલે આમાં પણ તમારે આદેશની રીતથી થઈ શકશે. હવે બંને સ્ટેપમાં આદેશની રીત લેવાની છે,
એટલે આપણે બંનેમાં ટી નહીં ધારીએ, આમાં યુ ધારશું અને આમાં વી ધારશું. સમજ પડે છે? એટલે આમાં કોસ એક્સ બરાબર યુ ધારો તો અહીંયા તમને રીત આપેલી છે, સાઇન એક્સ બરાબર વી ધારીએ તો અહીંયા તમને રીત આપેલી છે. બંનેની કિંમત તમે મૂકી દો એટલે શું થશે? તો કે આ માઇનસ જે છે અહીંયા બહાર આવી ગયા, અને વન અપોન યુ સ્ક્વેર ડી યુ પ્લસ વન અપોન વી સ્ક્વેર ડી વી. ત્યાર પછી શું થશે? તો કે આ ઉપર આવશે એટલે યુની માઇનસ બે ઘાત ડી યુ અને વીની માઇનસ બે ઘાત ડી યુ બંનેનું સંકલન કરશો એટલે તમારે યુની માઇનસ વન ઘાત છેદમાં માઇનસ વન પ્લસ વીની માઇનસ વન ઘાત છેદમાં માઇનસ વન પ્લસ સી એવું આવશે, બરાબર છે? ત્યાર પછી શું આવશે? તો કે વન અપોન યુની માઇનસ વન ઘાત એટલે વન અપોન યુ માઇનસ વન અપોન વી પ્લસ સી. ત્યાર પછી તો કે યુ અને વીની કિંમત મૂકી દો એ તમારો જવાબ, એટલે તમારો જવાબ આવશે, જવાબ આવશે વન અપોન કોસ એક્સ માઇનસ વન અપોન સાઇન એક્સ પ્લસ સી. સમજ પડે છે? આ તમારો જવાબ. એના પછી ચાલો હવે રકમને તમે ધ્યાનથી જો, શું આપેલું છે? તો કે સંકલિત કોસ ટુ એક્સ પ્લસ ટુ સાઇન સ્ક્વેર એક્સ અપોન કોસ સ્ક્વેર એક્સ. ચાલો સૌ પ્રથમ તો છેદને આપણે કોસ એક્સ બરાબર ટી લઈ લઈએ તો એનું વિકલન ઉપર હાજર છે. તો કે હા, સાઇન એક્સ છે પણ સાઇન સ્ક્વેર એક્સ છે એટલે એ રીતથી નહીં થાય, બરાબર છે? બીજું શું વિચારી શકીએ? તો કે અહીંયા કોસ ટુ એક્સ આપેલું છે, અહીંયા એક્સ છે, એક્સ છે ખૂણો, અહીંયા ટુ એક્સ છે, અહીંયા એક્સ છે, અહીંયા એક્સ છે. તો પહેલાં તો આપણે ખૂણો સરખો કરીએ, બરાબર છે? તો કોસ ટુ એક્સનું આપણને એક્સમાં સૂત્ર આવડે છે એટલે કે હાફ એંગલમાં સૂત્ર આવડે છે, બરાબર છે? તો એના ત્રણ સૂત્ર છે. તો આપણે કયું સૂત્ર મૂકી શકાય? તો તમે ગમે તે સૂત્ર મૂકી શકો પણ તમારે છે ને દાખલાની રકમ જોઈને એને અનુરૂપ સૂત્ર મૂકવાનું કે જેથી તમારો દાખલો ઇઝી બની જાય. તો કોસ ટુ એક્સના ત્રણ સૂત્ર છે એમાંથી કયું સૂત્ર મૂકશો? વિચારો તો કયું સૂત્ર મૂકશો? તો કે કોસ ટુ એક્સ બાજુમાં આપેલું છે પ્લસ ટુ સાઇન સ્ક્વેર એક્સ એટલે વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર એક્સ વાળું મૂકીએ તો પ્લસ ટુ માઇનસ ટુ ઉડી જાય, બરાબર છે? એટલે કોસ ટુ એક્સની જગ્યાએ હું મૂકું છું વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ ટુ સાઇન સ્ક્વેર એક્સ એમ નામ છેદમાં કોસ સ્ક્વેર એક્સ આવડી ગયું એટલે વન અપોન કોસ સ્ક્વેર એક્સ. વન અપોન કોસ સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેર એક્સ. સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન શું થાય? તો કે ટેન એક્સ પ્લસ સી. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? દાખલાનું સ્ટેપ તમને અઘરું લાગે પણ તમારે વિચારવાનું છે કે કયું સૂત્ર મૂકી શકાય તો તમારો દાખલો ઇઝી બની શકે, બરાબર છે? ચાલો એના પછી દાખલા નંબર 19. આઈ બરાબર સંકલિત વન અપોન સાઇન એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એ એક્સ ડી એક્સ. અહીંયા રકમને ધ્યાનથી જો તો અંશમાં એક જ આપેલું છે પણ છેદમાં આપેલું છે સાઇન એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ. હવે છેદ તમને આપેલો છે, અંશ તો આપેલો જ નથી. તો છેદને તમે ધારશો તો એનું વિકલન તો ઉપર છેદ નહીં ને, બરાબર છે? તો શું કરી શકાય? તો કે નીચે સાઇન એક્સ છે અને કોસનો ઘન એક્સ છે તો વનની જગ્યાએ આપણે એવું કોઈ નિત્યસમ મૂકવાનું છે કે જેમાં સાઇન અને કોસ આવતું હોય. તો આપણે વનની જગ્યાએ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ આવું મૂકી શકીએ, મૂકી શકાય? તો વનની જગ્યાએ શું મૂકીએ? તો કે સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ. ત્યાર પછી આપણે જે રીતે 17માં દાખલામાં કર્યું હતું સેમ રીતે આમાં કરવાની છે. શું કરશું? તો કે છેદ વિભાજન, બરાબર છે? છેદ વિભાજન કરો એટલે સાઇન સ્ક્વેર એક્સના છેદમાં સાઇન એક્સ ઇન્ટુ કોસનો ઘન એક્સ ડી એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સના છેદમાં સાઇન એક્સ કોસનો ઘન એક્સ, બરાબર છે? ત્યાર પછી શું કરવાનું? તો કે જે ઉડતું હોય એ ઉડાડી દો એટલે સાઇન એક્સના છેદમાં કોસનો ઘન એક્સ ડી એક્સ પ્લસ આમાં એક એક ઉડી ગયું એટલે શું વધશે? બબે ઉડી ગયું એટલે વન અપોન સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, બરાબર છે? ચલો બે સ્ટેપ આવી ગયા. હવે આ બંને સ્ટેપમાં જો, તો બંને સ્ટેપમાં તમે જો તો અહીંયા કોસ એક્સ બરાબર તમે ટી ધારશો તો એનું વિકલન માઇનસ સાઇન એક્સ ઉપર હાજર છે,
बराबर है। एट्ले तो तब आदेश रीत थी संकलन कर सकशो, बराबर है। आ स्टेप में जो चलो आ स्टेपन संकलन कई रीते सक, तो कि जो आने ऊपर लई जाओ तो शू थ, तो कि कोसेक एक्स इंटू कोट एक्स थे, सॉरी सेक एक्स, तो पाछों गुणा कर तो कोई कोई विकलन है तो कि ना नहीं, एट आई रीते विकलन नहीं थे, बराबर है। चलो तो शू कर सकते, तो कि बीजी वस्तु विचारो, अँ साइन एक्स इंटू कोस एक्स है तो हूँ बे वड़े गुणू और बे वड़े भागू, तो अँ साइन टू एक्स सूत्र बनी जाए, बराबर है। ये साइन टू एक्स सूत्र बनी जाए ऊपर आटे शू हो, तो कि कोसेक टू एक्स थी जाए, आ बे तो था ज, आ साइन टू एक्स ये ऊपर आए एट कोसेक टू एक्स थी जाए, बराबर है। तो हमें आ स्टेप में अपने कोसेक एक्सन सूत्र आवड़े, कोसेक एक्स संकलन शू थे याद करो, तो कि कोसेक एक्स संकलन थाय लॉग कोसेक एक्स माइनस कोट एक्स। चलो बने सूत्र बने स्टेपन विकलन अपने आवड़े, एट आ स्टेप में शूँ करशू, तो कि आदेश धारश कोस एक्स बराबर टी, तो माइनस साइन एक्स डीएक्स बराबर डी टी, आप तो साइन एक्स डीएक्स जीइए छे एट माइनस डी टी थे, बराबर है। चलो ये मूकी दीए तो शू थे, तो माइनस वन अपॉन टी नो घन डी टी प्लस टू संकलित कोसेक कोसेक टू एक्स। चलो आ संकलन करो तो टीनी माइनस बे घात छेद में माइनस बे प्लस टू, आनु करो तो लॉग कोसेक टू एक्स माइनस कोट टू एक्स, अँ जो एक्स संकुण के बी एट्ले छेद में बे पण आवशे, समझ पड़े। त्यार पछी अहीं बे अने अहीं आ बे उड़ी गया, एटले आनी टीनी किंमत मूकी दो अने आ बेठू तमे मूकी दो, ए तमारो जवाब, समझ पड़े छे। हवे आपणे जोईए आगळनो नेक्स्ट दाखलो, दाखला नंबर 20। आई बराबर संकलित कोस टू एक्स अपॉन कोस एक्स प्लस साइन एक्स ऑल स्क्वेर डी एक्स। चलो आ रकम ने तमे ध्यान थी जो, तो अहीं खूणो शू आपेलो छे टू एक्स, अहीं बने जगह खूणो शू आपेलो छे एक्स एक्स, तो सौथी पहला तो आपणे शू करशू, तो कि त्रणे खूणाने सरखा बनावशू, तो कोस टू एक्स नो आपणने सूत्र आवड़े छे, बराबर छे। कोस टू एक्सना त्रण सूत्र छे, मैं तमने पहला ज कीधुं क्यारे कयो सूत्र मूकी शकाय ए तमारे रकमने आधारे जोवुं पड़े, बराबर छे। छेदमां शू आपेलुं छे तो कि कोस एक्स प्लस साइन एक्स आपेलुं छे, तो तमे कयो सूत्र मूकशो कोसनुं, यस कोस अने साइनवाळुं, तो ये कयुं थशे, तो कि कोस स्क्वेर एक्स माइनस साइन स्क्वेर एक्स थाय, बराबर छे। चलो हवे तो कि कोस स्क्वेर एक्स माइनस साइन स्क्वेर एक्स, तो एने कोस एक्स प्लस साइन एक्स कोस एक्स माइनस साइन एक्स एवं लखी शकाय, छेद में कोस एक्स प्लस साइन एक्स आखा वर्ग, अँ बने प्लस वालू है एक एक उड़ी गयू, तो ऊपर शूँ आयु, तो कि कोस एक्स माइनस साइन एक्स कोस एक्स प्लस साइन एक्स। चलो हवे शूँ कर सकता है, जो तो सेम वस्तु तमारे आगळना दाखला में आवी गयू छे, जो तो अंश अने छेद छे, तो छेद ने आपणे धारीने जोई लेवानुं कि एनुं विकलन ऊपर हाजर छे, पहेला तमारे कोनुं जोवानुं, तो कि छेदनुं ज जोवानुं। चलो आनुं विकलन शूँ थाय, तो कि कोसनुं माइनस साइन साइननुं कोस, बराबर छे। एटले अहींया ऊपर हाजर छे एटले कोस एक्स प्लस साइन एक्स बराबर आपणे टी धारी लईए, तो एनुं विकलन करीए तो माइनस साइन एक्स प्लस कोस एक्स डीएक्स बराबर डी टी, एट शूँ थशे, तो कि डी टी थी जाए, એટલે વન અપોન ટી ડી ટી એટલે લોગ મોડ ટી પ્લસ સી એટલે લોગ મોડ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ સી, આ તમારો જવાબ, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 21। ત્યાર પછી 21માં દાખલામાં જો આઈ બરાબર સાઇન ઇન્વર્સ કોસ એક્સ ડી એક્સ। હવે જો જ્યારે તમારે મેં તમને કીધું છે દાખલામાં કે જ્યારે ત્રિકોણમિતિય પ્રતિવિધેય આવે અથવા તો તમારે લોગવાળો દાખલો દેખાય એટલે તમારે જે એની અંદર આપેલું હોય બરાબર છે એને તમારે ટી ધારી લેવાનું। અત્યાર સુધી આપણે દાખલામાં આવી રીતે જ જોયું છે। ચલો આમાં આપણે શું કરશું, તો કે સાઇન ઇન્વર્સની અંદર શું છે, તો કે કોસ એક્સ છે, તો આપણે કોસ એક્સ બરાબર ટી ધારી લઈએ, કોસ એક્સ બરાબર ટી ધારશો તો સંકલન વિકલન કરો તો બંને બાજુ,
तो कि माइनस साइन एक्स डी एक्स बराबर डी टी एटले साइन एक्स अँ हाजर होवु जोईए ने। माइनस न हो तो चले पर साइन एक्स तो हाजर होवुं जोईए। तो अँ साइन एक्स क्या बाजू में छे तो कि ना नथी। जो अँ साइन एक्स होत तो तमारे आज रीत थी दाखलो करवानो थात बराबर छे। पण साइन एक्स तो अँ नथी चलो तो शू करी शकाय। तो हवे तो आपणे जे कीधुं तो ए रीत चालशे नहीं ने। जो साइन एक्स होत तो रीत थात पण अँ साइन एक्स नथी એટલે નહીં થાય બરાબર છે। ચાલો તો શું કરી શકાય। સાઇન ઇન્વર્સનું તો આપણને વિકલ સંકલન આવડતું જ નથી તો આપણે બીજી કોઈ રીત ધારવી પડશે બરાબર છે। ચાલો હવે સાઇન ઇન્વર્સનું સંકલન નથી આવડતું। જો હું સાઇન ઇન્વર્સની આગળ સાઇન લાવી દઉં તો સાઇન સાઇન ઇન્વર્સ ઉડી જાય બરાબર બીજા ચેપ્ટરમાં। તો અહીંયા સાઇન ઇન્વર્સની બાજુમાં જો હું સાઇન કોસ છે ત્યાં હું સાઇન લાવી દઉં તો સાઇન સાઇન ઇન્વર્સ કેન્સલ થઈ જાય બરાબર છે। તો આપણે કોસેક્સની જગ્યાએ એવું કંઈ મૂકવાનું છે કે જેથી સાઇન આવી જાય। તો કોસેક્સની જગ્યાએ હું સાઇન પાઈ બાય ટુ માઇનસ એક્સ મૂકી શકું મૂકી શકાય તો કે હા મૂકી શકાય। એટલે સાઇન ઇન્વર્સ અને સાઇન ઉડી ગયું તો શું આવ્યું પાઈ બાય ટુ માઇનસ એક્સ આવ્યું બરાબર છે। ચાલો આનું સંકલન કરો તો પાઈ બાય ટુ શું થશે તો કે પાઈ બાય ટુ તો અચળ થશે એટલે પાઈ બાય ટુ અચળ તો અંદર વન વધ્યું તો વનનું સંકલન શું થાય એક્સ એક્સનું એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ સી। આ ખાસ યાદ રાખવાનું છે કે પાઈ બાય ટુ અચળ છે એટલે પાઈ બાય ટુને આપણે બહાર કાઢી લીધા તો અંદર શું વધે સંકલનમાં વન વધે અને વનનું સંકલન શું થાય તો કે એક્સ થાય બરાબર છે। આ તમારે યાદ રાખવાનું છે બરાબર છે। એને પછી બાવીસમો દાખલો આઈ બરાબર સંકલન વન અપોન કોસ એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી ડી એક્સ। ચાલો અહીંયા જો આ દાખલો તમારે બધા કરતાં અલગ છે। અહીંયા જો તો ઉપર વન છે નીચે સી ઇન્ટુ સી એટલે કોસ કોસ એટલે સી ઇન્ટુ સી। તો પહેલું આપણે શું વિચારીએ કે હું આને બે વડે ગુણું અને બે વડે ભાગું એટલે ટુ સી સી વાળું સૂત્ર લાગે તો ટુ સી સીનું સૂત્ર શું થાય તો કે સી પ્લસ સી થાય એટલે નીચે સી પ્લસ સી આવે પણ ઉપર તો વન જ હોય ઉપર વન હોય પણ ટુ હોય તો કાંઈ થાય તો કે ના છેદ વિભાજન ન થાય કારણ કે નીચે બે પ્લસમાં હોય તો છેદ વિભાજન ન થાય બરાબર છે। તો આપણે એર વિરહિત ચાલશે નહીં બરાબર છે। તો બીજું શું કરી શકાય તો કે જો અહીંયા સી ઇન્ટુ સી એટલે બે વખત સી આવતું હોય એવું સૂત્ર કયું છે યાદ કરો તો સી સી સાથે આવતું હોય એવું સૂત્ર કયું છે તો કે આપણી પાસે એવા કુલ ચાર સૂત્રો છે। કયા કયા તો કે સાઇન એ પ્લસ બી સાઇન એ માઇનસ બી ત્યાર પછી કોસ એ પ્લસ બી અને કોસ એ માઇનસ બી। ચાલો આ સૂત્રમાં શું આવે તો કે સાઇન એ કોસ બી પ્લસ કોસ એ સાઇન બી એટલે કોસ બે વખત આવ્યું બરાબર છે બંનેના ખૂણા અલગ અલગ છે તો એ આમાં આવે છે। ચાલો આમાં પણ આવશે આમાં બંને કોસ કોસ ક્યાં આવશે તો કે સાથે આવશે એટલે કોસ એ કોસ બી માઇનસ સાઇન એ સાઇન બી આમાં પણ સેમ વસ્તુ આવશે એટલે આ ચારમાંથી તમે ગમે તે એકનો ઉપયોગ કરી શકો બરાબર છે। ચાલો હું સાઇન એ પ્લસ બી કરું તો હું શું કરીશ સાઇન એ પ્લસ બી વડે ઉપર ગુણું અને ભાગું બરાબર છે। અહીંયા જો તો સાઇન એ પ્લસ બી છે ને એમાં કંઈ એક્સ છે તો કે ના નથી એટલે આ શું થશે સાઇન એ પ્લસ બી અચળ થશે સમજ પડે છે એટલે અચળ વડે આપણે ગુણી શકીએ ને ભાગી શકીએ ને તો અહીંયા અચળ સાઇન એ પ્લસ બી વડે ને એ પ્લસ બી વડે ભાગો બરાબર છે। તો તમારે એ પ્લસ બી વડે ભાગો એટલે આ અહીંયા પ્લસ પ્લસ આવી જાય બરાબર છે। પહેલાં હું પ્લસનું સમજાવું છું એટલે અહીંયા પ્લસ પ્લસ આવે ચલો તો શું થાય તો કે હવે જો તમારે અહીંયા એ પ્લસ બી અહીંયા કયા બે ખૂણા છે તો કે એક્સ માઇનસ એ એક્સ માઇનસ બી એટલે એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ બી આ બંનેને એવી રીત સેટ કરવાનું છે કે એનો સરવાળો બાદબાકી કરો ને તો એ પ્લસ બી આવવો
જોઈએ, સમજ પડે છે શું આવવું જોઈએ? એ પ્લસ બી, કાં તો બેનો સરવાળો કરવાનો કાં તો બેની બાદબાકી કરવાની. તો જો તમે પહેલાં બંને એનો સરવાળો કરો તો એક્સ માઇનસ એ પ્લસ એક્સ માઇનસ બી, તો જો તો આવે છે આવું? ના, આ તો આવું થાય, ટુ એક્સ માઇનસ એ માઇનસ બી, બરાબર છે. ચાલો બાદબાકી કરો તો એક્સ માઇનસ એ માઇનસ એક્સ માઇનસ બી કરો બાદબાકી, શું થશે? તો કે એક્સ માઇનસ એક્સ ઉડી જશે, એટલે માઇનસ એ પ્લસ બી, તો આ બી માઇનસ એ આવ્યું, મતલબમાં એ પ્લસ બી તો આવતું જ નથી, બરાબર છે. એટલે આપણે સાઈન એ પ્લસ બી વડે ગુણી શકીએ ને ભાગી શકીએ નહીં. તો બાકી શું રહ્યું? તો કે સાઈન એ માઇનસ બી, કારણ કે અહીંયા બી માઇનસ એ આવે છે ને, બરાબર છે. તો હું જો આ બંનેની બાદબાકી કરું એટલે એક્સ માઇનસ બી માઇનસ એક્સ માઇનસ એ કરું તો આ એ માઇનસ બી થઈ જાય ને, એટલે આપણે સાઈન એ માઇનસ બી વડે ગુણ્યું છે અને ભાગ્યું છે. સમજ પડે છે? આના વડે કેમ ગુણ્યું ને ભાગ્યું નહીં સાઈન વડે? કારણ કે આવું સેટ જ નથી થતું આનામાંથી, બરાબર છે. એટલે આપણે એ માઇનસ બી વડે ગુણ્યું છે અને બી એ માઇનસ બી વડે ભાગ્યું છે. તો સાઈન એ માઇનસ બી વડે ગુણો અને ભાગો એટલે આવું થઈ જાય. ત્યાર પછી આપણે શું કરવાનું છે? તો કે છેદ વિભાજન મારે સૂત્ર બેસાડવું હોય તો અહીંયા સૂત્ર હું બેસાડું તો સાઈન એ કોસ બી, કોસ એ સાઈન બી એવું આવે. તો નીચે તો એક્સવાળું પદ છે એટલે આપણે એક્સવાળું પદ સેટ કરીએ છીએ. તો એક વખત હું એક્સને સરવાળો કરું ને એક વખત એક્સની બાદબાકી કરું અને અહીંયા માઇનસ બી પ્લસ એ, તો જો થઈ ગયું સેમ આના જેવું, માઇનસ માઇનસ ઉડી ગયું એટલે એ માઇનસ બી, તો એ માઇનસ બી થઈ ગયું, બરાબર છે. આ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે, આ સ્ટેપ સેટ થશે તો જ તમારો દાખલો આગળ થશે, બરાબર છે. ખબર પડી હવે એ માઇનસ બી વડે કેમ ગુણ્યું ને ભાગ્યું? કારણ કે આ બંનેની બાદબાકી કરો તો એ માઇનસ બી આવે છે, પણ એ પ્લસ બી તો આવતું જ નથી. ચાલો હવે શું કરવાનું? તો કે સાઈન આ બંને ખૂણા આપણે લઈ લઈએ, તો સાઈન એ માઇનસ બી વાળું સૂત્ર લગાવવાનું. તો સાઈન એ માઇનસ બી, એ માઇનસ બી વાળું સૂત્ર લગાવો એટલે સાઈન એ કોસ બી માઇનસ કોસ એ સાઈન બી, બરાબર છે. ત્યાર પછી શું કરશું? તો કે છેદ વિભાજન કરશું એટલે આ પદના છેદમાં આ પદ, તો આ કોસ વાળું સોરી સાઈન વાળું ઉડી જશે, સોરી કોસ વાળું આ બંને ઉડી જાય. તો શું કહી દઉં? સાઈન એક્સ માઇનસ બી છેદમાં કોસ એક્સ માઇનસ બી માઇનસ આના છેદમાં કરો તો કોસ એક્સ માઇનસ બી, કોસ એક્સ માઇનસ બી ઉડી જાય તો સાઈન એક્સ માઇનસ એ છેદમાં સાઈન એક્સ માઇનસ એ, બરાબર છે. ચાલો હવે આ બંનેના ખૂણા સરખા છે એટલે સાઈનના છેદમાં કોસ એટલે શું થઈ જશે? તો કે ટેન થઈ જાય. સેમ એવી રીતે અહીંયા સાઈનના છેદમાં કોસ ખૂણા સરખા છે એટલે ટેન થઈ જાય, બરાબર છે. ટેનનું સંકલન તો આપણને આવડે છે ને, શું થશે? તો કે લોગ સેક એક્સ, તો અહીંયા આ એઝ ઇટ ઇઝ આનું શું થશે? તો કે લોગ સેક એક્સ માઇનસ બી માઇનસ લોગ સેક એક્સ માઇનસ એ પ્લસ સી, અહીંયા સુધી તમારો જવાબ, બરાબર છે. પણ જો તમારે આગળ સ્ટેપ કરવું હોય તો હજી એક કરી શકાય કે જો અહીંયા શું છે? તો કે લોગ એ માઇનસ લોગ બી એવું કહેવાય, લોગ એ માઇનસ લોગ બી. તો અહીંયા તમે લોગની એક ગુણધર્મ લગાવો, લોગનો ગુણધર્મ, તો શું થાય? તો કે લોગ એના છેદમાં બી, એટલે જ્યારે લોગ એના છેદમાં બી હોય ત્યારે બંનેને લોગ લાગે અને વચ્ચે માઇનસ આવે. આપણે એક ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તો અહીંયા લોગ એ માઇનસ લોગ બી છે તો લોગ એના છેદમાં બી લખાય, બરાબર છે. ચાલો હવે સેક હોય તો વન અપોન કોસ લખાય, તો આ વન અપોન કોસ એક્સ માઇનસ બી અને વન અપોન કોસ, તો અંશનો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, એટલે અહીંયા સુધી તમારું સાધું. એટલે અહીંયા સુધી કરો તો પણ સાચું, અહીંયા સુધી કરો તો પણ સાચું, અને અહીંયા સુધી કરો તો પણ સાચું. સમજ પડે છે? આ તમારો જવાબ. હવે આગળના દાખલા આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. વંદે માતરમ.